संन्यास, वैराग्य, त्याग, रिनन्सिएशन, नॉन अटैचमेंट, असंग भाव, आ बधा शब्दों छे। वैराग्य एटले स्थिर रहेवू, राग एटले વસ્તુની તરફ ખેંચાવું અને દ્વેષ પછી એટલે અમુક વસ્તુથી દૂર જવું, એટલે આપણને ગમતી વસ્તુ તરફ આપણે ખેંચીએ છીએ, નહીં ગમતી વસ્તુ એથી દૂર જઈએ છીએ, એનું નામ રાગ। રાગ એટલે દોડવું, વસ્તુ તરફ દોડવું અથવાથી ભયથી દૂર ભાગવું। પતંજલિએ વૈરાગ્યની વ્યાખ્યા કરી છે, દ્રષ્ટ્વા અનુશ્રવિક વિષય વિકાર વશીકરણ સંજ્ઞા વૈરાગ્યમ। વૈરાગ્ય એટલે દૃષ્ટ અનુશ્રવિક, જે જોયેલું અથવા અનુભવેલું અને સાંભળેલું એમાંથી રાગ ઓછો કરવો। સાંભળેલું અથવા અનુભવેલું અથવા જોયેલું એટલે બધા જ પદાર્થો તરફ આપણે જે વસ્તુ પહેલાં કરી હોય એના તરફ આપણે આકર્ષણ રહે એને છોડવું। આપણે ખાધું હોય તો એનો સ્વાદ યાદ રહી જાય, એ રીતે બધી જ પાંચેય ઇન્દ્રિયોના જે વિષયો છે એની જે વાસના હોય એ છોડવાની, અનુશ્રવિક એને સાંભળેલું, સાંભળેલું ગ્રંથોમાં સાંભળેલું કે અમુક કરશો તો ભવિષ્યમાં બીજા જન્મ તમને ફાયદો થશે, તમને સારું ફાયદો થશે, સારો જન્મ મળશે અથવા સ્વર્ગમાં જવાશે, આ બધી જ ઈચ્છાઓ છોડી દઈએ, એનું નામ વૈરાગ્ય। પણ આ પ્રમાણમાં નીચી કક્ષાનો વૈરાગ્ય કહેવાય છે, એનાથી પણ વધારે ઊંચો વૈરાગ્ય તત્પરમ પુરુષો ખ્યાતે હે ગુણ વૈસ્તૃષ્ણમ, એનાથી પણ પરમ, જ્યારે પરમનો એટલે ઈશ્વરનો સાક્ષાત થાય ત્યારે પ્રકૃતિના ત્રણેય ગુણોમાંથી તમને રાગ ઉઠી જાય, એ પરાવૈરાગ્ય કહેવાય છે। એટલે પરાવૈરાગ્ય બહુ અઘરી વસ્તુ છે, પ્રકૃતિના ત્રણ ગુણોમાં આપણે બધા ફસાયેલા છે। હવે સાદી ભાષામાં વિચાર કરીએ, સંન્યાસ એટલે શું? આપણે આપણી શાસ્ત્રોની વ્યવસ્થા પ્રમાણે ચાર આશ્રમો છે, બ્રહ્મચર્ય, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ, સંન્યાસાશ્રમ, એટલે છેલ્ જીવનનો ચોથો ભાગ, છેલ્લો ચોથો ભાગ એ સંન્યાસાશ્રમ કહેવાય। સંન્યાસાશ્રમનો ભાવાર્થ એ કે પહેલાં ક્વાર્ટરમાં તમે ભણી લો, વિદ્યા ગ્રહણ કરો, બીજા ક્વાર્ટરમાં સંસારી જીવન જેવો, પૈસા કમાવો, કુટુંબનો વિસ્તાર કરો, ત્રીજા ક્વાર્ટરમાં તમે થોડા થોડા રિટાયર થાવ અને ચોથા ક્વાર્ટરમાં તમે ભગવાનની ભક્તિમાં સમય કાઢો, આ એનો સંન્યાસનો અર્થ છે। એટલે આ રીતે આખું જીવન જીવવાથી માણસને ઘણો જ અનુભવ થાય છે, એ અનુભવથી એની મેચ્યોરિટી વધે છે, એટલે સંન્યાસ પક્વ થાય છે। ત્યાર પછી બુદ્ધ ભગવાનના સમયમાં લોકોને નાનપણથી સંન્યાસ આપવામાં આવ્યા, આદિ શંકરાચાર્ય પણ નાની ઉંમરથી સંન્યાસ આપવા માંડ્યો, એટલે કેટલાય લોકો એમાં જોડાવા માંડ્યા। અત્યારે સાઉથ ઈસ્ટ એશિયામાં ઘણાય લોકો નાનપણથી સાધુ થઈ જાય છે, અથવા આપણે ત્યાં પણ વેદાંતમાં ફોલો કરનારા કેટલાય સાધુ થઈ જાય છે। આ પરિપક્વ થયેલો વિનાનો સંન્યાસ છે, એટલે ટકતો નથી, કારણ કે દુનિયાની વસ્તુઓને ભોગવ્યા વિના એને છોડો તો એનો રાગ તમને રહી જાય છે। એટલે ત્યાગ કરવાથી વૈરાગ્ય નથી, ત્યાગ તો છોડી દીધો, વૈરાગ્ય એટલે બધી વસ્તુઓ તમારાથી છૂટી જાય, એનું નામ વૈરાગ્ય। વૈરાગ્ય માટે તમારે કપડાં બદલવાથી વૈરાગ્ય આવતો નથી, વૈરાગ્ય તો અંદરની વસ્તુ છે, અંદરથી તમારો મોહ ઓછો થઈ જાય એનું નામ વૈરાગ્ય।
પણ આપણી હિન્દુ કમ્યુનિટી સાધુઓથી ઘણી ઇમ્પ્રેસ થાય છે. સામાન્ય રીતે કોઈ સાધુ હોય તો ભિક્ષા આપે, એ રિવાજ છે. ઉપરાંત ગવર્મેન્ટ પણ એમને ગાડીમાં મુસાફરી કરવાની છૂટ આપે. એટલે કેટલાય લોકો પલાયનવાદી લોકો સાધુ થઈ ગયા છે, સાચા સાધુઓ ઓછા છે. અમેરિકામાં જ્યારે સાધુ સંતો આવે, ભગવા કપડાં પહેર્યા હોય, તો એમને ઘરમાં આવકાર આપે. લોકો સવાલ પૂછે, અમારા કુટુંબનો આ સવાલ છે, તમે આશીર્વાદ આપો. આ સાધુઓએ કોઈ દિવસ લગ્ન કર્યું નથી, સંસારના પ્રોબ્લેમ શું એ ખબર નથી, એ આ આશીર્વાદ આપે એનાથી ખુશ થઈ જાય. જ્યારે મારા જેવા કેટલાય લોકો હશે જે સંસારમાં રહીને સાધના કરતા હોય પણ કપડાં બદલ્યા ના હોય તો સલાહ પૂછવા આવતા નથી. એટલે આપણી મેન્ટાલિટી એવી છે કે સાધુ થયો એટલે બરાબર ઊંચી કક્ષાએ પહોંચ્યો. ખરેખર કોઈએ સાધુ થવાની જરૂર નથી, નાનપણથી સાધુ થવાની જરૂર નથી. જ્યારે પણ તમારે અંદરથી સ્ફૂર્ણા થાય, આ દુનિયા ભોગવ્યા પછી દુનિયાનું આકર્ષણ ઓછું થઈ જાય, તે વખતે આપોઆપ સંન્યાસ આવી જાય. બહારથી કશું બદલવાની જરૂર નથી. તમે એ જ ઘરમાં રહો, કુટુંબ સાથે રહો, દુનિયાની પ્રવૃત્તિ પણ કરો, પણ તમારે શરીરથી કરો, પણ તમે મનથી અલગ હો, એ જ સાચો સંન્યાસ. સંન્યાસ ઘણીવાર અમુક અનુભવો પછી આવે છે, ઘણીવાર ખરાબ પ્રસંગો થાય, કોઈ પોતાનું વાળું હોય એ મરી જાય અથવા નુકસાન જાય, તો માણસને ટેમ્પરરી સંન્યાસ આવી જાય છે કે આ દુનિયા નકામી છે, પણ એ ટકતો નથી. એનું નામ સ્મશાન વૈરાગ્ય. વૈરાગ્ય તો ધીમે ધીમે કલ્ટિવેટ થાય, એટલે વૈરાગ્ય ધીમે ધીમે કેળવવો પડે. જ્યારે તમે ગૃહસ્થાશ્રમમાં હો ત્યારથી ધીમે ધીમે મોહ માયા ઓછી કરતા રહો. પ્રવૃત્તિ બધી જ કરો પણ મોહ માયા ઓછી કરો, એટલે ધીમે ધીમે બધું તમારું એટેચમેન્ટ ઓછું થતું જાય. બીજું, સાધુઓ એકલા કપડાં બદલતા નથી, પણ ઘણીવાર એ લોકો ફિલોસોફીમાં અથવા તત્વજ્ઞાનમાં આગળ પડતા હોય છે, એટલે તત્વજ્ઞાનની વાતોમાં ફસાયેલા હોય છે, એટલે પોપટિયા જ્ઞાનથી બધાને મોક્ષનો સંદેશો આપે છે. એટલે લોકો જીવન કેવી રીતે જીવવું એ શીખતા નથી, પણ મોહ માયા છોડવાની વાત કરે છે. એટલે ઉપરાંત સામાન્ય રીતે સાધુઓમાં એ જોવામાં આવ્યું છે કે એમની તબિયત સાધારણ મનુષ્ય કરતાં પણ ખરાબ હોય છે, કારણ કે એ પોતે વ્યાયામમાં ને ખાવા પીવામાં ધ્યાન આપતા નથી. મોક્ષ એટલે ભગવાનનું ધ્યાન જ કરવું એવું માને છે. પણ ક્રિશ્ચિયન સંતો છે, બીજા ઘણા બધા સંતો છે, સેવામાં લાગેલા હોય છે. એટલે આ બધું સંસાર સાથે જોડાયેલું છે. સંન્યાસ એ સંસારથી પર નથી, પણ જે માણસ સંન્યાસ લીધો હોય એ સંસારમાં સારી રીતે કામ કરી શકે. સંસારી માણસ લાલચું હોય, ફળની આશા રાખતો હોય, એટલે એનો સંન્યાસ કાચો રહી જાય. મોટાભાગના લોકો ત્યાગ કરતા હોય છે, જેટલો ત્યાગ કરે છે એટલું જ એમનો મોહ વધતો જાય છે. ધારો કે ઘર છોડ્યું તો આશ્રમમાં માયા બાંધી, સગાવાલા છોડ્યા તો ચેલા ચેલકીમાં આશા બાંધી. એટલે આશા એક રૂપ છોડીને બીજું રૂપ લઈ લે છે. એટલે ખરેખર સંન્યાસ તો કશી પણ આશા વિના ભગવાનના ભરોસે જીવન ગુજારવું એ જ છે. સેવા કરવી, ધ્યાન કરવું.
હૃદય રામો, હૃદય રામો, રાધા રમણ મારા હૃદય રામો, હૃદય રામો, હૃદય રામો, રાધા રમણ મારા હૃદય રામો, રાધા રમણ મારા હૃદય રામો, રાધા રમણ મારા હૃદય રામો, હૃદય રામો, હૃદય રામો, રાધા રમણ મારા હૃદય રામો, હૃદય રામો, હૃદય રામો, રાધા રમણ મારા હૃદય રમો, રાધા રમણ